hello everyone welcome to the world of switchgear and protection our today's topic is difference between fuse and circuit breaker as we all know both fuse and circuit breaker are protective device it protects our electrical equipment from over voltage any shock any short circuit or whatever unwanted signal comes in a way of circuit it protects everything so, now let us move on to the difference between fuse and circuit breaker. Difference between fuse and circuit breaker are explained considering various factors like working principle, reusability, indication status, requirement of auxiliary equipment, temperature, characteristic cow, its function, protection, braking capacity, operating time, cost, and mode of operation. So, જે પેરામીટર છે એને આધારે આપણે ફ્યુઝ અને સર્કિટ બ્રેકરને ડિફરન્શિયેટ કરી શકીએ છીએ એનું મોડ ઓફ ઓપરેશન આવી ગયા એમાં ઓપરેટિંગ ટાઈમ છે કોસ્ટ છે તો ચાલો મિત્રો આપણે એનું ડિફરન્સ જે છે એને ટેબ્યુલર ફોર્મેટની અંદર સમજવાનું શરૂ કરીએ તો બેઝિસ આપેલા છે એટલે કે એના ક્રાઇટેરિયા આપેલા છે અને ફ્યુઝ અને સર્કિટ બ્રેકરની કમ્પેરિઝન કરવામાં આવેલી છે સૌથી પહેલા આપણે વાત કરીએ વર્કિંગ પ્રિન્સિપલ ની તો જો વર્કિંગ પ્રિન્સિપલ ની વાત કરીએ તો ફ્યુઝ માં કહી સકીએ કે ફ્યુઝ વર્ક્સ ઓન ધ ઇલેક્ટ્રિકલ એન્ડ થર્મલ પ્રોપર્ટીઝ ઓફ ધ કન્ડક્ટિંગ મટીરીયલ એટલે કે કન્ડક્ટિંગ મટીરીયલ ની ઇલેક્ટ્રિકલ અને થર્મલ પ્રોપર્ટીઝ ઉપર ફ્યુઝ સે વર્ક કરે છે એન્ડ ઇફ વી ટોક અબાઉટ સર્કિટ બ્રેકર સર્કિટ બ્રેકર વર્ક્સ ઓન ધ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એન્ડ સ્વિચિંગ પ્રિન્સિપલ સર્કિટ બ્રેકર છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને સ્વિચિંગ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે એના પછી આ આ વાત થઈ એના વર્કિંગ પ્રિન્સિપલની બહુ મહત્ત્વની વસ્તુ છે વર્કિંગ પ્રિન્સિપલ કે જેના ઉપર કોઈ પણ ઇક્વિપમેન્ટ છે એનું ટોટલી ફંક્શન ટકેલું હોય છે જો આપણે ફ્યુઝની વાત કરીએ આપણે તો ફ્યુઝ વિશે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રિકલ અને થર્મલ પ્રોપર્ટીઝ ઉપર વર્ક કરે છે અને સર્કિટ બ્રેકર છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને સ્વિચિંગ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે એના પછી આપણે વાત કરીએ રિયુઝેબિલિટીની તો ફ્યુઝ કેન બી યુઝડ ઓનલી વન્સ ફ્યુઝને માત્ર એક જ વખત આપણે યુઝ કરી શકીએ છીએ જ્યારે સર્કિટ બ્રેકર કેન બી યુઝડ નંબર ઓફ ટાઈમ્સ કે સર્કિટ બ્રેકર છે એને નંબર ઓફ ટાઈમ્સ આપણે યુઝ કરી શકીએ છીએ એવું આપણે કહેતા હોઈએ છીએ એના પછી વાત કરીએ સ્ટેટસ ઇન્ડિકેશનની તો ફ્યુઝ જે છે ઇટ ડઝ નોટ ગીવ એની ઇન્ડિકેશન ફ્યુઝ છે જો ઓપન અપ થઈ જાય અથવા તો એની અંદર રહેલો જે તાર હોય એ મેલ્ટઅપ થઈ જાય તો એવું કહેવામાં આવે છે કે ઇટ કેન નોટ ગિવ એની ઇન્ડિકેશન એટલે કે એ કોઈ પ્રકારનું ઇન્ડિકેશન નથી આપી શકતું કે ઓપન સર્કિટ છે અત્યારે શોર્ટ સર્કિટ છે કે કંઈ પણ જ્યારે સર્કિટ બ્રેકરના કેસમાં એક બેનિફિટ છે કે એ પોતાનું સ્ટેટસ આપી શકે છે એટલે કે ઓપન સર્કિટ છે અત્યારે શોર્ટ સર્કિટ છે વેધર કરંટ ઇઝ ફ્લોઈંગ થ્રુ ઇટ ઓર નોટ વી કેન ગેટ અ ઇન્ડિકેશન એના પછી વાત કરીએ તો એના પછી છે ઓક્સિલરી કોન્ટેક્ટ ઓક્સિલરી એટલે કે એક્સ્ટ્રા એટલે કે બહારથી જે કોન્ટેક આપવામાં આવે એના વિશે વાત કરવામાં આવેલી છે તો એની અંદર એવું કહેવામાં આવેલું છે કે નો ઓક્ઝિલરી કોન્ટેક ઇઝ રિક્વાયર્ડ એટલે કે કોઈ પ્રકારનો ઓક્ઝિલરી કોન્ટેક છે એ જરૂરી નથી એના પછી ધે આર અવેલેબલ વિથ ઓક્ઝિલરી કોન્ટેક્ટ એટલે કે તેની સાથે ઓક્ઝિલરી કોન્ટેક્ટ છે એ આપવામાં આવેલા છે એવું કહેવામાં આવે છે એના પછીનો જે પેરામીટર છે એ છે સ્વિચિંગ એક્શન સ્વિચિંગ એક્શન એટલે કે ફ્યુઝ કેન નોટ બી યુઝડ એઝ એન ઓન ઓફ સ્વિચ સ્વિચિંગ પેરામીટર એટલે એવી વસ્તુ થઈ મિત્રો કોઈપણ વસ્તુનું જો આપણે સ્વિચિંગ જોઈએ તો એવી વસ્તુ થઈ કે એના એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય એને એનું સ્વિચિંગ કંઈ કહેવાય જેમ કે જો આપણે વાત કરીએ તો ડાયોડની વાત કરીએ તો ડાયોડ એના ફોરવર્ડ બાયસમાંથી રિવર્સ બાયસ સેગમેન્ટની અંદર અથવા તો રિવર્સ બાયસમાંથી ફોરવર્ડ બાયસની અંદર ડાયોડનું સ્વિચિંગ કહેવામાં આવે છે ઓન ઓફ થઈ શકે એને એનું સ્વિચિંગ કર્યું એવું કહી શકાય છે જ્યારે સર્કિટ બ્રેકરની આપણે વાત કરીએ તો સર્કિટ બ્રેકર છે એને ઓન ઓફ સ્વિચ તરીકે વાપરી શકીએ છીએ ત્યારબાદનું જે પેરામીટર છે એ છે ટેમ્પરેચર એટલે કે ટેમ્પરેચરની અંદર જો આપણે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે ધે આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ એમ્બિયન્ટ ટેમ્પરેચર એટલે કે જે આસપાસનું ટેમ્પરેચર છે એનાથી એ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે એટલે કે સ્વતંત્ર છે એવું કહેવામાં આવે છે જ્યારે સર્કિટ બ્રેકરની જો વાત કરવામાં આવે તો સર્કિટ બ્રેકરમાં કહી શકીએ કે ડિપેન્ડ્સ ઓન એમ્બિયન્ટ ટેમ્પરેચર એટલે કે આસપાસનું જે ટેમ્પરેચર છે એના ઉપર એ આધાર રાખે છે એવું આપણે કહી શકીએ છીએ એના પછીનું જે પેરામીટર છે એ છે કેરેક્ટિસ્ટિક કઉ કેરેક્ટિસ્ટિક કઉ જે છે એ એની કોઈ પણ જો આપણે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટની વાત કરીએ મોટર છે ટ્રાન્સફોર્મર સ્વિચ ગેર કે પછી સર્કિટ બ્રેકર કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટની આપણે વાત કરીએ ડાયોડ ટ્રાન્ઝિસ્ટર કે મોસફેટ એફઈટી પાવર ઇલેક્ટ્રોનિક્સના ડિવાઇસ કે કોઈપણની અંદર કેરેક્ટરિસ્ટિક એક એવી વસ્તુ છે કે કેરેક્ટરિસ્ટિક એવું ડિસ્પ્લે કરે છે કે જે તે ઇક્વિપમેન્ટ અથવા તો જે તે કમ્પોનન્ટ છે એ પર્ટિક્યુલરલી કેવી રીતે બિહેવ કરે છે એને એની કેરેક્ટરિસ્ટિક એવું કહેવામાં આવે છે જો કેરેક્ટિસ્ટિક કવની વાત કરીએ તો કેરેક્ટરિસ્ટિક કઉ શિફ્ટ બિકોઝ ઓફ એજિંગ ઇફેક્ટ એજિંગ ઇફેક્ટ છે એના હિસાબેનો જે કેરેક્ટરિસ્ટિક કઉ છે એ શિફ્ટ થાય છે તો એજિંગ ઇફેક્ટ એટલે શું વસ્તુ છે આપણે સૌ જાણીએ છીએ કે ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ છે એને એજિંગ ઇફેક્ટની ખૂબ અસર થતી હોય છે એટલે કે જેમ જેમ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ છે એ જૂનું થતું જાય એટલે કે વ્હીયર એન્ડ ટીયર એની અંદર લાગતું હોય છે વિયર એન્ડ ટીયરની હિસાબે એ જેટલું ઇફેક્ટિવલી અને હાઈ એફિશિયન્સીથી કાર્ય કરી શકવું જોઈએ એટલું હાઈ એફિશિયન્સીથી કાર્ય નથી કરી શકતું એને એની એજિંગ ઇફેક્ટ એવું કહેવામાં આવે છે તો મિત્રો એજિંગ ઇફેક્ટને લઈને અહીં શું કહેવામાં આવેલું છે કે એજિંગ ઇફેક્ટને લીધે કેરેક કેરેક્ટિસ્ટિક કઉ છે એ થોડો ઘણો શિફ્ટ થાય છે જ્યારે સર્કિટ બ્રેકરની અંદર આપણે વાત કરીએ તો કેરેક્ટિસ્ટિક કઉ ડઝ નોટ શિફ્ટ એટલે કે કેરેક્ટિસ્ટિક કવ છે એ શિફ્ટ નથી થતો ત્યારબાદ છે

જ્યારે સર્કિટ બ્રેકરની અંદર આપણે વાત કરીએ તો એ પ્રોટેક્શન જ્યારે પાવર ઓવરલોડ થઈ છે ત્યારે અને સાથે સાથે જ્યારે શોર્ટ સર્કિટ હોય ત્યારે પણ આપે છે એટલે કે ડ્યુલ એડવાન્ટેજ છે એવું કહેવામાં આવે છે જ્યારે ફ્યુઝની અંદર શોર્ટ સર્કિટ દરમિયાન આપણને કોઈ જ પ્રકારનો બેનિફિટ મળતો નથી ત્યારબાદ આપણે વાત કરીએ તો છે ફંક્શન ઇટ પ્રોવાઈડ્સ બોથ ડિટેક્શન એન્ડ ઇન્ટરપ્શન પ્રોસેસ બે પ્રોસેસમાં આપણને ફાયદારૂપ થાય છે એક છે ડિટેક્શન અને બીજું છે ઇન્ટરપ્શન પ્રોસેસ જ્યારે સર્કિટ બ્રેકર છે એ માત્ર ઇન્ટરપ્શન જ કરે છે ફોલ્ટ ત્યાં ડિટેક કરવા માટે રિલે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે તો ફરીથી એ બેનિફિટ થયો ફ્યુઝ માટેનો અને જો પ્રોટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો ઓવરલોડ અને શોર્ટ સર્કિટ બંનેમાં સર્કિટ બ્રેકર યુઝફુલ છે એટલે કે એ સર્કિટ બ્રેકરનો એડવાન્ટેજ છે એવું આપણે કહી શકીએ તો આ વાત થઈ આપણી કમ્પેરિઝનની જે મહત્વના કી પોઈન્ટ હતા એના બેસિસ ઉપર આપણે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર વચ્ચે કમ્પેરિઝન કરીએ હવે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ બીજા જે મહત્ત્વના અમુક કમ્પેરિઝનના પોઈન્ટ છે આ જે હતા એ નોર્મલ કમ્પેરિઝનના પોઈન્ટ હતા હવે આપણે જોવા જઈએ થોડા એડવાન્સ પોઈન્ટ વિશે આપણે વાત કરીએ કે બ્રેકિંગ કેપેસિટી બ્રેકિંગ કેપેસિટી ઓફ ફ્યુઝ ઇઝ લો એઝ કમ્પેર્ડ ઓફ સર્કિટ બ્રેકર બ્રેકિંગ કેપેસિટી છે એ સર્કિટ બ્રેકર કરતાં એની લો હોય છે આ બધા એડવાન્સ પોઈન્ટની આપણે વાત કરીએ છીએ જ્યારે સર્કિટ બ્રેકરની બ્રેકિંગ કેપેસિટી હાઈ હોય છે ત્યારબાદ આવે છે ઓપરેટિંગ ટાઈમ ઓપરેટિંગ ટાઈમ ઓફ ફ્યુઝ ઇઝ વેરી લેસ ફ્યુઝનો ઓપરેટિંગ ટાઈમ ખૂબ જ ઓછો હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ટુ સેકન્ડ કરતાં જ્યારે સર્કિટ બ્રેકરનો ઓપરેટિંગ પોઈન્ટ છે એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ટુ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ સેકન્ડ જેટલો હોય છે વર્ઝનની વાત કરીએ તો બે પ્રકારના પોલ વાઇઝ વર્ઝન હોય છે આપણે સૌ જાણીએ છીએ સિંગલ પોલ અને ડબલ પોલ તો જે ફ્યુઝ છે એ ઓનલી સિંગલ પોલ વર્ઝનમાં અવેલેબલ છે જ્યારે સર્કિટ બ્રેકર છે સિંગલ અને મલ્ટિપલ વર્ઝનની અંદર અવેલેબલ છે એવું કહેવામાં આવે છે ત્યારબાદ છે મોડ ઓફ ઓપરેશન જે કમ્પ્લીટલી ઓટોમેટિક છે જ્યારે સર્કિટ બ્રેકરની અંદર આપણે વાત કરીએ તો મેન્યુઅલી અને ઓટોમેટિકલી બંને રીતે એને ઓપરેટ કરી શકાય છે ત્યારબાદ કોસ્ટની વાત કરીએ તો મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે ફ્યુઝ છે કમ્પેરેટિવલી ચીપ હોય છે એટલે કે એની કોસ્ટ લો હોય છે જ્યારે સર્કિટ બ્રેકરની વાત કરીએ તો એ થોડું કોસ્ટલી હોય છે જ્યારે ફ્યુઝ ચીપ હોય છે અ ફ્યુઝ ઇઝ એન Electrical device made up of glass, porcelain, or plastic material containing a thin piece of wire. If any fault occurs in the system and an overcurrent flows through the circuit, the fuse automatically melts and breaks the contact of circuit, thus the protecting the appliances from any damage. તો આ થઈ એની સિમ્પલ ડેફિનેશન ફ્યુઝ વિશેની હવે વાત કરીએ સર્કિટ બ્રેકરની ડેફિનેશનની સર્કિટ બ્રેકર ઓલ્સો પરફોર્મ્સ ધ સિમિલર ફંક્શન એઝ ધેટ ઓફ ધ ફ્યુઝ બટ બાય ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ પ્રિન્સિપલ ઇલેક્ટ્રોમેગ્નેટિકઝમ પ્રિન્સિપલ છે અહીં ખૂબ મહત્વનો રોલ પ્લે કરે છે તો સર્કિટ બ્રેકર ઓલ્સો પ્રોટેક્ટ્સ ધ એપ્લાયન્સીસ ફ્રોમ ગેટિંગ ડેમેજ ડ્યુ ટુ ઓવરલોડ કરંટ એટલે કે ઓવરલોડ કરંટને લીધે જે ડેમેજ થઈ છે એમાં પણ પ્રોટેક્શન આપવાનું કામ કરે છે તો અહીં પાછા થોડાક ડિફરન્સને લઈને કી પોઈન્ટ આપેલા છે આપણે ફટાફટ ક્વિક એનું રિવિઝન કરી લઈએ ફ્યુઝ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ થર્મલ પ્રોપર્ટીઝ ઓફ ધ કન્ડક્ટિંગ મટીરિયલ એટલે કે ઇલેક્ટ્રિકલ અને થર્મલ પ્રોપર્ટીઝ ઉપર કામ કરે છે વેર સર્કિટ બ્રેકર વર્સ વર્ક્સ ઓન ધ ઇલેક્ટ્રોમેગ્નેટીઝમ એન્ડ સ્વિચિંગ પ્રિન્સિપલ ફ્યુઝ વન્સ યુઝ કેન નોટ બી રીયુઝડ અગેન આપણે જાણીએ જ છીએ કે ફ્યુઝને આપણે એકવાર યુઝ કરીએ પછી ફરીથી યુઝ નથી કરી શકાતું જે સર્કિટ બ્રેકરને આપણે ફરીથી યુઝ કરી સકીએ છીએ એન્ડ ધેર ઇઝ નો નીડ ટુ ચેન્જ ધ સર્કિટ બ્રેકર આફ્ટર એની ફોલ્ટ ટેક પ્લેસ એન્ડ કોઇલ ઇઝ ટ્રિપ્ડ પછી વાત કરીએ તો નો ઓક્સિલરી કોન્ટેક્ટ ઇઝ रिक्वायर्ड ઇન કેસ ઓફ ફ્યુઝ બટ સર્કિટ બ્રેકર સર્કિટ બ્રેકર માં ઓક્સિલરી કોન્ટેક્ટ ની જરૂરિયાત રહેલી છે ફ્યુઝ ને ઓન-ઓફ સ્વિચ તરીકે આપણે નથી યુઝ કરી શકતા જ્યારે સર્કિટ બ્રેકર ને ઓન-ઓફ સ્વિચ તરીકે આપણે યુઝ કરી સકીએ છીએ ફ્યુઝ એમ્બિયન્ટ ટેમ્પરેચરથી ઇન્ડિપેન્ડન્ટ છે જે સર્કિટ બ્રેકર છે એમ્બિયન્ટ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ છે ફ્યુઝની અંદર એજિક એજિંગ ઇફેક્ટને લીધે એની કેરેક્ટરિસ્ટિક કવ છે એ શિફ્ટ થઈ છે અને એને હિસાબે ન્યુસન્સ અને ટ્રીપિંગ જનરેટ થઈ છે જ્યારે સર્કિટ બ્રેકરની અંદર જે કેરેક્ટરિસ્ટિક કવ છે એ શિફ્ટ નથી થતો ફ્યુઝ છે માત્ર પ્રોટેક્શન છે પાવર ઓવરલોડ સર્કિટમાં આપે છે જ્યારે સર્કિટ બ્રેકર છે શોર્ટ સર્કિટ અને પાવર ઓવરલોડ બંનેમાં આપે છે ફ્યુઝ છે માત્ર ડિટેક્શન અને ઇન્ટરપ્શન પ્રોસેસ માટે ફાયદારૂપ છે જ્યારે સર્કિટ બ્રેકર છે માત્ર ઇન્ટરપ્શન કરે છે એમાં ડિટેક્શન ફોલ્ટ માટે રિલે સિસ્ટમની જરૂરિયાત પડે છે ફ્યુઝની બ્રેકિંગ કેપેસિટી ખૂબ જ ઓછી છે જ્યારે સર્કિટ બ્રેકરની વધારે છે ફ્યુઝનો ઓપરેટિંગ ટાઈમ છે ખૂબ જ ઓછો હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો બે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે સેકન્ડ જેટલો હોય છે જે સર્કિટ બ્રેકરનો ઓપરેટિંગ ટાઈમ છે એ વિથ કમ્પેર ટુ ફ્યુઝ થોડો વધારે હોય છે તો મિત્રો આ આપણે વાત કરી કી પોઈન્ટની ઓન ધ બેસિસ ઓફ કી ઇમ્પોર્ટન્ટ ફીચર વી ડિફરન્શિયેટ ફ્યુઝ એન્ડ સર્કિટ બ્રેકર થેન્ક યુ ફ્રેન્ડ્સ